ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હવે કાલે જે આપણે ટોપિક આપ્યો હતો બરાબર છે, આ છે યુઝ ઓફ લાઇન બરાબર છે, તેને આપણે કેમનું ડ્રો કરવાનું થોડીક માહિતી આપી દઉં તમને બધાને બરાબર છે. ના તો આપણે લખવાનું હોય છે, જે ટેન્સિલ વર્ક કરવાનું હોય છે કેવું ના પડે બરાબર, ફરી વખત તમારે જાતે યુઝ કરીને ટેન્સિલ યુઝ કરીને લખી દેવાનું યુઝ ઓફ લાઇન, જે આપણને પેરેલલ કમ્પ્લીટ આપણને દેખાય છે બરાબર છે. આ ટર્નર ફર્સ્ટ નામ અને ડાયમેન્શન છે બરાબર છે. એટલે ફર્સ્ટ જોઈએ તો આ લખ્યું છે સેક્શન લાઇન બરાબર, સેક્શન લાઇન લેડર લાઇન બરાબર, એ રીતે યુઝ કરેલું છે. તો આપણે આપણી જોડે એક સ્કેલ લેવાની બરાબર છે, એપ્રોક્સિમેટલી આપણે આગળ ફર્સ્ટથી મૂકીએ, એકથી મૂકીએ તો આગળ 70 બતાવે છે બરાબર. તો 70 લખીની લાઇન લેવાની બરાબર છે, એટલું જ આપણે હાઇટમાં છે બરાબર છે. તો હાઇટમાં એક મૂકવાની આગળ, અહીં આગળ ભાઈ 70 જ છે બરાબર છે. એટલે 70 આડું અને 70 ઊભું, અહીંથી 70 બરાબર, આટલી હાઇટમાં લેવાની છે. એટલે આપણે ચોરસ બોક્સ બનાવીએ બરાબર છે. પછી જે આનું માપ છે જે એકથી અહીં મૂકીએ, એટલે આ 15 છે બરાબર છે. અહીંથી કે આનું માપ 15 છે, અહીંથી આનું માપ બી 15 લઈ લેવાનું બરાબર છે. પછી જે વચ્ચે બાકી રહે બરાબર, એને છોડી દેવાનું. પછી આપણે અહીંથી આડું લઈને અહીં લગીને એટલું જે 70 ત્યાં લગીને આપણે ચોરસ બોક્સ બનાવવાનું, આવું એવું જ અહીંયા આગળ ઉપર કરવાનું છે. પછી પરપેન્ડિક્યુલર મતલબ સીધમાં એની લાઇન દોરી દેવાની અહીં બરાબર છે. બોક્સ તૈયાર થાય, આપણે પરિકર યુઝ કરીને આ સર્કલ દોરવાનું છે બરાબર. સર્કલ અહીંયા આગળ આપણે 10 વાલ્યું છે બરાબર છે. તો આપણે પરિકર શું માપ લઈ એ કમ્પ્લીટ કેટલું માપ છે એના સેન્ટરમાં જોઈ લેવાનું. એટલે બસ 70 છે, 70નું અડધું કરી દેવાનું, સેન્ટરમાં લઈને આનું માપ લઈ લેવાનું કે 10નું, અહીંથી 10નું મૂકીને આખું 20નું સર્કલ થશે બરાબર છે. એ પ્રમાણે દોરી દેવાનું. એવી રીતના આ છે હાઇટમાં આવશે, એ વર્ટિકલ છે બરાબર છે, અને આવું હોરિઝોન્ટલ છે. હોરિઝોન્ટલ એટલે આડું, વર્ટિકલ એટલે ઊભું. એ પ્રમાણે આને બરાબર છે તમારી રીતે માપી અને જેટલું માપ આવે સ્કેલથી એ પ્રમાણે ડ્રો કરી દેવાનું છે. અને આ બીજું છે લોંગ બ્રેક લાઇન બરાબર છે. લોંગ બ્રેક લાઇન એટલે કે અડધી અડધી આને કહેવામાં આવે બરાબર, લોંગ બ્રેક લાઇન લોકસ લાઇન બરાબર. આમ તો આવડી જશે, વાંધો નહીં આવે, જો ના આવડે તો મારો કોન્ટેક્ટ કરો બરાબર છે. પછી આ બીજું છે પ્લાનિંગ ઓફ ડાયમેન્શન, એટલે આનું જે બધી થિયરી આપી છે. પ્લાનિંગ ઓફ ડાયમેન્શન એટલે કે ડાયમેન્શન કોઈ બી આપણે ફિગર દોરે એનું માપ કેમનું લખવાનું એના વિશે થોડી માહિતી છે બરાબર છે. અહીંથી આટલું 50નું માપ છે તો 50નું માપ આપણે એક્ઝેક્ટ દોરવાનું અહીંથી અહીં સુધી બરાબર છે. અહીંથી આ 30નું આવેલું છે અને ડાયમેન્શન આપી આપણે, જો અહીં આગળ એરો માર્યો, અહીં આગળ એરો માર્યો, વચ્ચે 50 લખ્યા એટલે આનું માપ 50, અહીંથી આ કટિંગ લાઇન દોરી, અહીંથી આટલું 20નું માપ ને આ 30નું માપ. એવી રીતે આ ટોટલ હાઇટ આની 60ની છે બરાબર છે, અને આ 16નું સર્કલ છે. એટલે મતલબ 8 mm જેટલું પરિક્રમા માપવાનું, પછી રાઉન્ડ દોરીશું એટલે આખું સર્કલ 16નું થશે. અને આ બીજું એક છે સર્કલ જે 80નું બતાવેલું છે આગળ બરાબર છે, નામ આપવાનું પ્લાનિંગ ઓફ ડાયમેન્શન. અને આજનો બીજો જે ટોપિક છે બરાબર, 8 તારીખમાં પ્રેક્ટિકલ હિન્ટ ઓન ડાયમેન્શનિંગ બરાબર. આ ફિગર જોઈ શકો છો તમે, એમ તો આવડી જશે આગળનું જે કીધું તે પ્રમાણે. જો બતાવી દે એક વખત તમને, આ ટોટલ માપ કેટલું છે 60નું બરાબર. તો આપણી સ્કેલમાં અહીં આગળ જો 1 2 3 4 5 6 બરાબર, 6 એટલે આપણે mmમાં લે, આ બધું સેન્ટીમીટરમાં આવ્યું છે. આપણે mmમાં કન્વર્ટ કરીને ડાયરેક્ટ આપણે અહીંથી મૂકી દઈએ તો 60નું માપ આપણને મળે બરાબર. અને એ પ્રમાણે હાઇટમાં લઈ લેવાનું કેટલું આવે બરાબર છે. અહીંયા આગળ સ્કેલ મૂકીએ આપણે, 50ની આસપાસ આવશે, 50-55 બરાબર. અહીંથી 5 ને 5 55 એટલે 50નું 55નું આવશે. એ પ્રમાણે હાઇટમાં અહીંથી 10 છોડવાનું, પછી આટલું હાઇટમાં લેવાનું બરાબર છે. અહીં હાઇટમાં લેવા જઈએ તો કેટલું બધા 14 ને 16 અહીં આગળ 20 mm બતાવે છે. આટલું હાઇટમાં 20, અહીંથી 20, પછી નીચે 10, પછી આ 10, પછી અહીં 10, પછી એટલે ભેગું કરી દેવાના 16નું માપ હશે બરાબર. એના બીજું છે આ એવું જ છે, 60નું દોરવાનું છે.
પછી અહીંથી આટલું માપ 50નું છે, આ 30નું છે, આ 15નું છે. આ બીજું એક બ્લોક જેવું છે નાનું, જે ડાયમેન્શનનું બતાવ્યું છે, બરાબર. એ આપણે માપ દ્વારા દર્શાવવામાં આવે છે. ટોટલ આટલું માપ 80નું છે, એટલે આટલું 80 હાઈટમાં 80 આવશે, બરાબર છે. 80 કે આટલું 50 આવશે, 50ની અંદર આ 15 ને 15 30 ને આ કેટલું 20, એટલે અહીંથી આટલું માપ 20નું, પછી આ 15 છે, આ 30, બરાબર થઈ ગયું 50. એવી રીતે 20, પછી ઉપર આટલું 10 લેવાનું, પછી પાછું 15 લેવાનું, પછી 10 લેવાનું, પછી 15 લેવાનું, બરાબર. હાઈટમાં દોર્યા પછી અહીં આગળ આટલું 30 આવશે, પછી 15 આવશે, પછી 10 આવશે, 15 આવશે, 10 આવશે, 20 આવશે, આખો રાઉન્ડ દોરાઈ જશે, બરાબર. આ ડાયામીટર 34નો છે, બરાબર. 34નો અહીં આગળ 54 છે, બરાબર. એટલે 54 અહીં આગળ આપણે ટીક કરી દેવાની, એથી જે બ્લોક દોરીએ ચોરસ, બરાબર. આ બ્લોકની અંદર આપણે ટોટલ લેન્થ જોવા જઈએ 38 છે, બરાબર છે. આટલી લેન્થ 38 દોરવાની, ચોરસ બ્લોક દોરવાનું, બરાબર છે. ઓકે, થેન્ક યુ. જો ના આવડે તો પછી મારો કોન્ટેક્ટ કરો, પર્સનલમાં હું શીખવાડી દઈશું. ઓકે, થેન્ક યુ.